જો આ દાણ ફેક્ટરીના નિર્માણમાં રાષ્ટ્રીય આતિજાતી આયોગના સભ્ય હર્ષદ વસાવા અને દિનેશ બારિયા મારી સામે આક્ષેપ કરે એ પાયા વિહોણા છે દિનેશ બારિયા કદી દૂધતારા ડેરી 2015 ની છૂટની ચેર લેળો ત્યાંથી 8 દિવસ સુધી પગ નથી મૂક્યો દિનેશ બારિયાનો ધંધો એ દૂધતારા ડેરી નથી પણ સભાસદોને અને લોકોને સારા નાણાં મળે એ હોબી છે મારી મારો ધંધો નહીં તો શા માટે ચેરમેન આક્ષેપ કરે કે આ દિનેશભાઈ આર્ય આ બધું કરાવે છે પણ એ તો ત્યાં કંચન વસાવાએ આયોગમાં ફરિયાદ કરી છે અને ઘનશ્યામભાઈ સામે તો ઘણા બધા લોકો બીજા કોઈક ઝઘડિયા તાલુકાના છે એ સુગરમાં એમને પણ ફરિયાદ કરેલી છે મારી સામે જે આક્ષેપો કરે પાયા વહેણા છે અને એમને એવું લાગતું હોય દિનેશભાઈ છે દાણ ફેક્ટરીનું ઉદઘાટન થઈ ગયું છે અને આ ફેક્ટરી કામ કરતી થઈ જશે તો બધા દૂધ મંડળીના ઉત્પાદકો અને મંડળીઓને રાહત દરે થોડો ભાવ ફેરથી આ ખાંડ દાણ મળશે એનાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં આ જીવાદોરી સમાન આ જે દૂધ સંઘ છે એનાથી આજે લોકોને એવો ફાયદો થઈ રહ્યો છે કે ખેતીમાં નુકસાન થાય તો પણ દૂધ પર લોકો જીવન જીવી શકે અમે ખાંડદાનનો ઉપયોગ તો કરવાના જ છે અને કરીએ છીએ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં આ ફેક્ટરી જલ્દીમાં વહેલામાં વહેલી તકે શરૂ થાય અને એનો લાભ દૂધ ઉત્પાદકોને મળે એવી અમારી ઈચ્છા છે આશા છે ભૂપતસિંહ એ શસાવા ઘાસચારાના પ્રશ્નો દિન પ્રતિદિન વધતા જાય છે ડિડિયાપારા સાગબરામાં પાણીના પણ પ્રશ્નો છે આ સંજોગોમાં આ દાણ ફેક્ટરી અતિ આવશ્યક છે ભરૂચ જિલ્લા દૂધ ધારા ડેરી માટે એના માટે અમે ડિડિયાપારા ખાતે દાણ ફેક્ટરીનો કાર્યક્રમ ફેક્ટરી બનાવવાનું કામ શરૂ કરેલ છે જમીન ઓગણીસોને લગભગ ત્યાંસીમાં જે તે વખતના અમારા ચેરમેન આદરણીય ઠાકોરભાઈ અમીન સાહેબે ખરીદેલી હતી ઉજરિયાતની જમીન છે એટલે એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પરંતુ આપે જે કીધું તેમ કેટલાક લોકો આને વિવાદમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ વાત ખૂબ સાચી છે એમાં હર્ષદ વસાવા અને દિનેશભાઈ બારિયા દ્વારા આ દાણ ફેક્ટરી ન બને એવો એક ખોટો પ્રયાસ થઈ રહ્યો છે પણ મને કહેતા આનંદ થાય છે કે સો ટકા આગામી દિવાળી સુધીમાં આ દાણ ફેક્ટરી તૈયાર કરીને અમે સભાસદને ચરણોમાં આ મૂકવાના છે આયોગના માધ્યમથી આ દાણ ફેક્ટરી ન બને એવા પ્રયત્નો કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા રાજકીય દ્વેષ રાખીને કરવામાં આવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જરૂર પડે આયોગનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને મારા સભાસદ મિત્રો પણ આ બાબતે અમારી સાથે છે એમના ફાયદાની વાત છે એટલે આ દાળ ફેક્ટરીમાં હવનમાં હાડકાં નાખવાનું કામ બંધ થાય એ ખૂબ જરૂરી છે